मोरबी जिला कलेक्टरे जुदा जुदा 167 औद्योगिक यूनिटो ने शर्तों ने आधीन चालू करवा माटेनी मंजूरी आपी छे। जो कि अधिक कलेक्टर केतन जोशीए जणाव्युं छे कि मंजूर करेला यूनिट मालिकोए सोशियल डिस्टन्सिंग नुं खास ध्यान राखवुं पड़शे। आ साथे ज स्वास्थ्य अने आरोग्य विभाग की गाइडलाइन नुं पण कड़कपणे पालन करवानी सूचना आपवामां आवी छे। जो कि आ उद्योगों ने मंजूरी आपता ज अन्य लघु उद्योगों पण मंजूरी मळे ते माटे मांग करी रह्या छे। आ साथे जे माल पड्यो छे तेने वेचवा देवाना जे આવે તે માટેની પણ માંગ કરવામાં આવી છે। નાના ઉદ્યોગકારો અને શ્રમિકોએ આ માંગ કરી છે। ત્રીસ થી પાંત્રીસ મજૂર છે। લોકડાઉન પછી હું બધાને અત્યારે બેઠા બેઠા ખવડાવું છું, રાશન ને જે એના ખર્ચા પાણી બધી વ્યવસ્થા કરું છું। એટલે 20 તારીખે સરકાર પાસે આપણે એટલી માંગણી છે કે વાહન વ્યવહાર ચાલુ થાય તો માટલા વેચવાની છૂટ આપે, માટલા ભરવાના વાહનની છૂટ આપે, સરકારને એટલી નમ્ર અપીલ છે। માંગમાં એવું કે અમારો ધંધો બંધ થઈ ગયો, હાલ ખાવા માટે તરહી છીએ, બરાબર પૈસા નથી, વેપારી કોઈ આપતો નથી, આ શેઠ અમને જ્યાં ત્યાંથી લઈ લઈને ખાવાનું આપે છે, બરાબર ધંધો બંધ થઈ ગયો, શેઠ અમને ક્યાંથી લઈ લઈને આપે? અમારો વાહન વ્યવહાર ચાલુ થાય, માલ વેચાય, અમારી ગાડી કોઈ જગ્યા ઉપર રોકાવી ન જોવે તો અમારી માંગ પૂરી થવી જોઈએ। મોરબી જિલ્લામાં જિલ્લા કલેક્ટરે જે 206 જે ઉદ્યોગો છે જેમાં ખેતી, જીનિંગ મિલ, પોલીપેક ને પેકેજિંગની જે મિલો મળી કુલ 167 યુનિટોને મંજૂરી આપવામાં આવી છે। અત્યારે કહી શકાય કે જે માટલા બનાવવાનું જે મારી પાછળ જે જોઈ રહ્યા છો, જે કંપની છે નાની એવી કંપની છે, જે લઘુ ઉદ્યોગો છે જેમાં અનેક લોકો જે કહી શકાય કે 20-25 લોકો જે કામ કરી રહ્યા છે તેના રોટલા માટે તેઓને પણ મંજૂરી આપવામાં આવે તેવો પણ એક સૂર ઉભો થયો છે। હાલ જે ટંકારા પંથકમાં જે માટલા બનાવવાનો લઘુ ઉદ્યોગ છે તેમાં મહિલાઓ, યુવતીઓ અને વૃદ્ધો પણ જોડાયેલા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે આ માંગણી છે તે મંજૂર કરવામાં આવે તેવી સરકાર પાસે એ લોકો અપીલ કરેલ છે। અબ્દુલ જોશી, નિઝિટિંગ ગુજરાતી, ટંકારા। લોકડાઉન દરમિયાન લોકોને શાકભાજીની મુશ્કેલી ન પડે તે માટે